બધા જ સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે પહેલી પોઈમ આપણે ભણી ગયા છીએ જેનું નામ છે માય સોંગ માયના દીકરાને જે ગીત સંભળાવે છે જે વાત કહે છે જે શીખામણ આપે છે અદ્ભુત પોઈમ હતી તમે જોયે જશે ભણ્યા જશો ના હોય જોઈ હોય તો એ જોઈ લેજો પહેલાં પછી આ જે બીજી પોએમ છે આની અંદર આનું નામ જ છે જો ધોરણ દસની અંદર પેન્સિલ પોએમનું નામ જ છે પેન્સિલ આપણી પાસે જે પેન્સિલ હોય ને પછી હંચામાંથી એટલે કે શાર્પનર ઇંગ્લિશમાં જેને કે એમાંથી અણી કાઢતા હોય એના ઉપર એક છોકરી જે છે જો અહીંયા દેખાય છે તમને આ આ ટાઈપનો સંચો એટલે કે અને અણી કાઢવાનું મશીન તમે હજી સુધી નહીં જોયું હોય આમ તો એવું કહી શકાય કે આપણે પોતે જ બધા અણી કાઢવાનું મશીન છે બીજાને અણી કાઢતા જોઈએ એટલે કે બીજાની ખોદતા હોય પણ આ મશીન છે આ ઓટોમેટિક મશીન આવે જેમાં તમે આવી રીતે આમ ફેરવી શકો એક નાની છોકરી જે છે એ પેન્સિલથી એક સરસ મજાના ડ્રોઈંગ પેપર ઉપર એ જે ચિત્રો બનાવે છે એની પોતાની કલ્પનાને પેપર ઉપર ઉતારે છે નાના બાળકોની કલ્પનાઓ બહુ ગજબ હોય છે પછી એ કલ્પનાઓ આ દુનિયાની આપણી પોતાની મોટા થઈ ગયા પછીની કલ્પનાઓ કરતાં એકદમ જુદી છે એ નાના છોકરાની કલ્પનામાં કોઈ દુશ્મન નથી કોઈ દોસ્ત નથી કોઈ વેરભાવ નથી કોઈ ઈર્ષા નથી કોઈ દુઃખ સુખ પ્રેમ કંઈ નથી બસ એને એ નાના છોકરાનું વિશ્વ કેવું છે એટલે કહેવાય છે ને કે નાના છોકરાની અંદર ભગવાનનું વિશ્વ સુખા ભગવાનના માટે બધા સરખા એવી જ રીતે નાના છોકરા માટે બધા સરખા હોય આપણે ચાપટલી મારી દીધી હોય ને તો બીજી જ મિનિટે આવીને આપણે ખોડમ બેસીને એ બાળ રમતું હોય એને એને એ સંપૂર્ણપણે ભૂલી જાય છે કે આપણે એને ઝાપટ મારી દીધી જે આપણે નથી ભૂલી શકતા આપણે એસી વર્ષે યાદ હોય તે ખબર છે મને ત્રીજા ધોરણમાં ઝાપટ મારી દીધી તો એ નાના બાળકની જે કલ્પના છે ને એ પેન્સિલ પોઈમ બહુ નાની પોઈમ છે પણ મસ્ત પણ આવેલી છે જોરદાર છે જો પહેલાં જ્યાં લખ્યું છે માય ડોટર એટલે કે મારી દીકરી મારી લાડકવાઈ મારી દિલનો મારા દિલનો ટુકડો મારી જાન ગમે તે કહી શકે નાની છોકરી હોય એને તો તમે ગમે તે નામથી બોલાવી શકો ઢીંગલી કહી શકો બાબુ કહી શકો લાડક મારી દીકરી એ એ એને કવિ શું કહે છે લિટલ ડિયર ડોટર મારી લિટલ એટલે કે નાનકડી ડિયર એટલે કે વાલી ડોટર મારી નાનકડી વાલી ડોટર છે સ પેન્સિલ એ પેન્સિલને લાઈટ કરે છે લાઈટ કરવું એટલે શું થાય જો એમ અણી કાઢવાની મશીનમાંથી અણી કાઢે છે એટલે કે પેન્સિલને છોલવી પેન્સિલની અણી કાઢવી પેન્સિલને શાર્પ કરવી એના માટે શબ્દ વપરાયો છે લાઇટ્સ લાઇટ એટલે પેન્સિલને છોલવી તો મારી લાડકવાય મારી દીકરી દી વાલી વાલી નાની નાની ટીંડું ટીંડું દીકરી પેન્સિલને લાઇટ કરે છે પેન્સિલની અણી કાઢે છે પેન્સિલને છોલે છે વિથ અ શાર્પનર એના હાથમાં પેન્સિલ અણી કાઢવા માટે પેન્સિલ ને છોલવા માટે શાર્પનર છે આ શાર્પનર થી મારી દીકરી નાનકડી વાલી વાલી દીકરી લાઈક્સ એટલે કે છોલે છે અણી કાઢે છે પેન્સિલ ને વિથ શાર્પનર એના મશીનથી પછી શું થાય છે આગળ જો ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર હવે જે પેન્સિલથી એને જે વ્હાઈટ એટલે કે સફેદ કલરના પેપરની અંદર ચિત્ર બનાવવાના છે એ સફેદ કલરનું પેપર એ નાનકડી મારી બચુડી દીકરી માટે એ સ્કાય એટલે કે આકાશ થઈ ગયું છે શું થઈ ગયું છે આકાશ થઈ ગયું છે ધ સ્કાય સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર સ્કાય એટલે આકાશ આકાશની અંદર કેટલાય રંગો હોય છે વાદળ હોય છે સિતારાઓ હોય છે અનેક જાતની કલ્પનાઓ તમે આકાશને જોઈને કરી શકો એટલું વિશાળ આકાશ છે તો જે વ્હાઇટ પેપરમાં જે સફેદ પેપરની અંદર એ નાનકડી ઈટી બોડી લલ્લી છોકરી ચિત્ર બનાવવાની છે એ કાગળને કોની સાથે સરખામણી કરી આકાશ સાથે બિગિન્સ બિગિન્સ એટલે શરૂ કરવું શું થાય શરૂ કરવું બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ 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 એટલે આમ તો પ્રકાશ થાય બિગિન્સ એટલે શરૂ થઈ ગયું ટુ બી ફિલ્ડ એટલે કે ભરાવાનો ભરાવાનું શરૂ થઈ ગયું ભરાવવું એટલે શું કે આકાશ જે છે કોરા આગળનો પેપરનો એ ખાલી હતો હવે એ આકાશ જે કોરા આગળનું છે એ ધીમે ધીમે ભરાવાનું શરૂ થઈ ગયું શું તો કે એમાં ચિત્રો આ તે અને બધી વસ્તુઓ ભરાવાની શરૂ થઈ ગયું એટલે કે એક પ્રકાશથી બધું ધીમે ધીમે ભરાવવાનું શરૂ થઈ ગયું એટલે કે એ કાગળની અંદર પ્રકાશ પથરાવવાનું શરૂ થઈ ગયું જો કેવી સરસ છે બચડી એની કલ્પનાઓમાં વિચારે છે ને હે પછી હવે એ શું બનાવે છે તમે ધ બ્લેક બર્ડ જો એની કલ્પના નાની છોકરીની કલ્પના જો આપણે નાના હતા ત્યારે આપણી કલ્પના હોય કંઈક આવી જતી ધ બ્લેક બર્ડ એટલે કે નાનકડું જે પક્ષી છે કાળું પક્ષી ફ્લાઈંગ એટલે કે ઊંડી રહ્યું છે ફ્લાઈંગ અવે વિથ ધી એટલે કે ઝાડ તમે જો તમારી કલ્પનામાં જજો એટલે ખ્યાલ આવશે એક કાળા કલરનું પક્ષી ફ્લાઇંગ અવે એટલે કે ઉડીને જઈ રહ્યું છે વિથ ધ ટ્રી આખા ઝાડને ઉડાડીને કાળા કલરનું પક્ષી ઉડે છે ઝાડ સાથે વિચાર તો કરો આવી ક્યાં કલ્પના આવે આખા ઝાડ સાથે કેવડું મોટું વૃક્ષ હોય વૃક્ષને કાળું પક્ષી લઈને ઉડી રહ્યું છે લઈને ભાગે છે આ નાનગી છોકરીની કલ્પના એટલે ચશ્મા એટલે ચશ્મા દોર દોર્યું અને એની પાછળ ચશ્મા પહેરા મારી જાય મોર ને ચશ્મા તો ફાયર ચેરિયટ ફાયર ચેરિયટ એટલે શું થાય અગ્નિરથ શું થાય અગ્નિરથ સૂર્યદેવનો રથ હોય ને અગ્નિરથ આ ફાયર ચેરિયેટ ફાયર એટલે અગ્નિ ચેરિયટ એટલે રથ અગ્નિરથ ફ્લાયિંગ ઇન ધ એર હવા હવામાં ફ્લાયિંગ એટલે કે ઉડે છે અગ્નિ રથ હવામાં ઉડે છે હવે અગ્નિ રથ હવામાં ઉડે એટલે એ વધારે સળગે કારણ કે જેમ જેમ હવાના સપાટા આવે એમાં વધારે સળગે જંગલોની અંદર જે આગ લાગે એ સૌથી વધારે ફેલાય છે શું કામ એની પાછળનું કારણ એ જ છે કે એમાં હવા લાગે છે જેમ જેમ હવા લાગે એમ એમ વધારે ફેલાય તો ફાયર ચેરેટ ફ્લાયિંગ ઇન ધ એર હવામાં અગ્નિરથ ઉડી રહ્યો છે મોરને ચશ્મા પહેરાવ્યા છે કાળા કલરનું પક્ષી એક ઝાડને લઈને ઉડી રહ્યો છે એન ધ એરપ્લેન હવે એરોપ્લેન છે એ હવામાં ઉડે આપણે બધાને ખબર છે એરોપ્લેન જે છે વોકિંગ ઓન ધ બો રોડ એરોપ્લેન છે એ રોડ ઉપર ચાલે છે જો અહીંયા હા એ એ ઓડવા માટે જ્યારે એ રનવે ઉપર હાલતું હોય ત્યારે રોડ ઉપર હાલ ખબર છે ઉતરે ત્યારે પાછું યાર થોડીક રોડ ઉપર ચાલે પણ અહીંથી મારે મુંબઈ જવું હોય ને અહીંથી મારે દિલ્હી જવું હોય તો હું એમ કહું પ્લેન છે રોડ ઉપર જ ચલાવો મારા હવામાં મને બીક લાગે છે ના હવે પણ આ નાની છોકરીનું આ તાબેરીનું આ ટેણીનું આ ડિંગલીનું નાનું પ્લેન એ રોડ ઉપર ચાલે છે તો આ એવી કેવી સુંદર મસ્ત કલ્પના હશે પછી જો તલાયન સિંહ છે અહીંયા

હવે સિંહ ને ગાયને ભળે કોઈ દિવસ સિંહ સીધો ગાયને ખાઈ જાય પણ મેં કીધું નાના છોકરાની કલ્પનામાં કોઈ વેર ઝેર કોઈ ઈર્ષા કોઈ દુશ્મન કંઈ નથી હોતું એના માટે બધા સરખા હોય છે તો એના ચિત્રમાં એક લાયન એક સિંહ એક ડાલા મથો એક ગભરું ગાય સાથે વાત કરી રહ્યા છે બે સામ સામે ઉભા રહીને જો વાત કરે છે સિંહ પૂછે હા કેમ છે મજામાં એકદમ મજામાં હો ભાઈ કોઈ વાંધો નથી हेलो भाई हेलो अगड़ हम्म जो एल वन आइड सन वन आइड એટલે વન એટલે એક આઈડ એટલે આંખ જો આયા એક જ આંખ છે જોઈ તમે એક જ આંખ વાળો સૂર્ય કેવો લાગે આમ જો આ ચિત્ર જોઈને જો આપણે એમ થાય મસ્ત એક જ આંખ વાળો સૂર્ય ઓન ધ બ્લેક ટ્રી અને એ એક આંખવાળો સૂર્ય પાછો કાળા કલરના ઝાડ ઉપર છે સૂર્ય કાળા કલરના ઝાડ ઉપર જ્યાં સૂર્ય આવે ત્યાં બધે અજવાસ પથરાઈ જાય એ ઝાડ ઉપર એક કોણ ઊભો છે કા એક આંખવાળો સૂર્ય વિથ ધ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ વિથ ધ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ મતલબ પેચ ઓફ ક્લાઉડ એટલે કે વાદળનો આખો ઝુંડ વાદળ વાદળ આકાશની અંદર કાળા ડિબાંગ વાદળ હોય અથવા સફેદ વાદળ હોય એ વાદળનું આખું ઝુંડ છે સાથે એક આંખ વાળો સૂર્ય કાળા કલરના વૃક્ષ ઉપર છે અને સાથે એક વાદળનું આખું ઝુંડ પણ છે કાળા કલરનું તમે સમજી શકો આવી રીતે મતલબ એક અમારું ચિત્ર એકદમ ખરાબ છે આ ઝાડ છે એના ઉપર એક આંખ સૂર્ય છે એની સાથે એક વાદળનો આખું ઝુંડ છે આ કાળા પછી શું જો બ્લુ એક બ્લુ કલરની ફિશ જો આવા કલરની ફિશ આ બ્લુ કલર છે ને હા ફ્લાઈંગ બ્લુ એટલે વાદળી કલર આપણને ખબર છે ફ્લાઈંગ ફિશ ઉડે છે આને બધા ઉડાડે જ છે જો ફિશ ઉડે છે ફિશ પાણી માં તરતી હોય બહાર કાઢો તો ગુજરી જાય મરી જાય રામ નામ સદ્ય થઈ જાય એના હવે એક બ્લુ કલર ની ફીસ ક્યાં છે ઓન ધ ફોરહેડ ફોરહેડ એટલે થાય કપાળ અથવા થાય કિનારી ઓફ ધ ક્લાઉડ ક્લાઉડ એટલે કે પછી વાદળ છે એ વાદળની કિનારી ઉપર અહીંયા ઉપર આ ભાગની અંદર બ્લુ કલરની માછલી ઉડે છે બ્લુ કલર કેમ પસંદ કર્યો એની પાછળની ઘણી બધી કલ્પના હોઈ શકે બ્લુ કલરની માછલી છે એ અહીંયા વાદળના કપાળ ઉપર એની કિનારી ઉપર ઉડી રહી છે અને આગળ ધ યલો બટરફ્લાય જો આ યલો કલરનું એટલે કે પીળા કલરનું બટરફ્લાય છે દેખાય છે તમને મોટું બટરફ્લાય છે બટરફ્લાય એટલે પતંગિયું અને એક પીળા કલરનું પતંગિયું પીળા કલરનું પતંગિયું સ્વિમિંગ હવે પતંગિયું સ્વિમિંગ કરે હવે પતંગિયું કેટલું પાતળું હોય અમે નાના નાતા ને ત્યારે અમને ખબર છે કે અમે પતંગિયાને શું કરતા કે પકડી લઈએ પછી અહીંયા શર્ટ પહેર્યો હોય ને કે આમ કરીને આમ કરીએ તો પતંગિયાને છપાઈ જાય પતંગિયું તો ગુજરી જાય ત્યારે કંઈ ખબર પડતી નહીં કે આવી રીતે પ્રાણીઓ પક્ષીઓને કે નાના નાના જીવજંતુઓને નહીં પછી સમજ જ્યારે આવી ત્યાર પછી તો ક્યારે આપણે માખી નથી મારી જાણીને તો એ પતંગિયાને આવી રીતે અમે છાપી દેતા કેટલા હોય પાંખોએ આમ ઉડતું હોય ને આવી રીતે આવીને આપણા હાથ કે પગ ઉપર કે ક્યાંક બેસી ગયું હોય તો આપણને એને જોવાની મજા આવે એટલું કોમળ હોય એટલું સોફ્ટ હોય હવે પાણીની વરસાદ આવતો હોય એ બુંદો એ પતંગિયું ખમી ના શો કે જીરું મરી જાય તો એ પતંગિયું યલો કલરનું એટલે કે પીળા કલરનું બટરફ્લાય એટલે કે પતંગિયું સ્વિમિંગ એટલે કે તરી રહ્યું છે અહીં લખ્યું જ છે બટરફ્લાય બટર એટલે માખણ માખણ કેટલું પોચું હોય ફ્લાય એટલે માખી માખણ જેવી પોચી માખી એટલે પતંગિયું એ પતંગિયું સ્વિમિંગ એટલે કે તરે છે ઇન ધ વોટરફોલ વોટરફોલ એટલે શું થાય પાણીનો ધોધ હવે પાણીનો ધોધ હોય આપણે ચીલી ના શકે નીચે ઊભા હોય તો આપણને વાગે વરસાદના છાંટાઈ વાગતા હોય બાથરૂમની અંદર શાવર હોય ને એ ઘણીવાર વાગતો વાગે આપણને તો આ પાણીનો એટલો મોટો ધોધ પડે છે જો એ પાછળ ધોધ છે પાણીનો હા એમાં પીળા કલરનું પતંગિયું તરે છે વાહ કલ્પના જો હોય એને આમાં સાયન્સ ક્યાંય કામમાં આવે આ બધા સાઉથના મૂવી જેવું છે કલ્પનાઓમાં પછી શું થાય છે જો માય ડાર્લિંગ ડોટર મારી વાલી જે દીકરી છે ઇન હર એક્સટીસી એક્સટીસી એટલે થાય આનંદ સર્વોચ્ચ આનંદ આનંદ નહીં બાપ આનંદની સૌથી ઉપરની સીમા સૌથી વધારે ખુશ હોવું પછી એક પણ પ્રકારની મજામાં ચિંતા નથી એને કહેવાય એક્સ્ટેસી જેને આપણે કહી શકાય પરમ આનંદ અતિ ખુશી જોરદાર મજા મારી ડાર્લિંગ ડાર્લિંગ જો ડાર્લિંગ શબ્દ એટલો મસ્ત છે વાલી 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 માં વાલી ડીયર એમાં પછી એડ કરીએ વધારે વાલું તો ડાર્લિંગ થાય આપણે તો ડાર્લિંગ શબ્દથી ટેવાયેલા નથી આપણે કોઈને કંઈ ડાર્લિંગ હે હે એ જ એ બધું બોલવાનું પણ ડાર્લિંગ એટલે વાલું થાય તમે જે વાલા હોય એને કહી શકો ડાર્લિંગ પણ શું છે અંગ્રેજી શબ્દ છે પહેલેથી એ યોગ્ય એક કોઈ એક જગ્યા માટે જ વપરાયો છે એટલે આપણને થોડુંક અજીબ લાગે છે આઈ લવ યુ કેમ આવી ગયું છે મમ્મીને આપણે આઈ લવ કહ્યું કહીએ તો થોડુંક વિચિત્ર લાગે ગર્લફ્રેન્ડ કે બોય ફ્રેન્ડને કહીએ તો કંઈ વાંધો નથી આઈ લવ એટલે હું પ્રેમ કરું છું તો મમ્મી પાપા પ્રેમ નથી કરતા માય ડાર્લિંગ ડોટર મારી વાલી દીકરી ઇન હર એક્સટીસી એના આનંદની અંદર ઇઝ બીઝી એ વ્યસ્ત છે એ આનંદ એનો આનંદ શું છે તો કે એક આકાશ જેવું એની પાસે કાગળ છે સફેદ કલરનું એની અંદર એ પોતાની કલ્પનાઓને ઉતારે છે રંગો પૂરે છે પેન્સિલથી અજીબ 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 જે આગળ જોઈએ એ બધા ચિત્રો બનાવે છે એ ચિત્રો બનાવવાના આનંદની અંદર એ બીઝી છે વ્યસ્ત છે ડ્રોઈંગ સ્ટ્રેન્જ સ્ટ્રેન્જ એટલે અજીબ પિક્ચર્સ એટલે ચિત્રો અજીબ અજીબ ચિત્રો બનાવવામાં વ્યસ્ત છે મારી ડાર્લિંગ ડોટર જો છે કેવા કેવા લીટા બધા કર્યા છે છોકરાઓને શું હોય એવું જોઈએ પછી હવે અહીંથી કવિતા થોડોક ટર્ન લે છે બટ વેન પણ જ્યારે ધ સ્કૂલ માસ્ટર એટલે કે સ્કૂલના ટીચર ગીવ્સ એટલે કે આપે છે હર હોમવર્ક એટલે કે તેને હોમવર્ક પણ જ્યારે સ્કૂલના ટીચર એને હોમવર્ક આપે છે સ્કૂલના ટીચર જ્યારે એને હોમવર્ક આપે છે અત્યાર સુધી એને કોઈ વાંધો નહોતો મસ્ત કાગળ હતું પેન્સિલ હતી એના છોલવા માટેનું પેલું શાર્પનર સંચો હતો અને પોતાની દુનિયામાં મસ્ત હતી પણ જ્યારે એના સ્કૂલના ટીચર એને હોમવર્ક આપે છે જો સ્કૂલના ટીચર હોમવર્ક આપે ને ત્યારે આપણને આવવા જ લાગે ગમે તે સજા કરે ને આપણને ગમે આપણને એમ કે ક્લાસમાં બહાર નીકળી જાય ગમે ઘરે જતો રહે ગમે પણ એમ હોમવર્ક આપે ને એટલે જો આ મને પણ જ્યારે એને સ્કૂલના ટીચર હોમવર્ક આપે છે ત્યારે શું થાય છે જો માય ડાર્લિંગ ડોલ ડોલ એટલે શું થાય ડોલ એટલે ઢીંગલી મારી વાલી ઢીંગલી મારી વાલી ઢીંગલી બ્રેક્સ બ્રેક્સ એટલે થાય તોડી નાખે છે શું તોડી નાખે છે તો ટીપ ટીપ એટલે શું તો કે પેન્સિલની આગળનો જે આ ભાગ છે આને ટીપ કહેવાય અણી શું થાય અણી ત્યારે મારી વાલી દીકરી એ અણીને તોડી નાખે છે ઓફ ધ પેન્સિલ ઇન એંગર પેન્સિલની અણીને એંગર એટલે કે ગુસ્સામાં આવીને તોડી નાખે છે મતલબ આ આપણી પોતાની બધાની વાત છે કે આપણે આપણી કલ્પનાઓમાં છીએ આપણે આપણી દુનિયામાં રમીએ છીએ ત્યાં સુધી આપણને કોઈ વાંધો નથી આપણે આનંદમાં જોઈએ છીએ પણ કોઈ આપણને કંઈક આપે છે વર્ક કે આમ કરો આમ કરો ઇન્સ્ટ્રક્શન આપે કમાન્ડ આપે છે ઓર્ડર આપે છે ત્યારે આપણે ગુસ્સાની અંદર આ જ કરીએ છીએ નથી ગમતું એને કોઈ પોતાની જે નેચરલ ટેલેન્ટ છે એમાં ખલેલ પહોંચાડે ને એ ગમતું નથી તો ગુસ્સાની અંદર એ પેન્સિલની અણી જે છે એ તોડી નાખે છે છોકરી એટલે લખવું ના પડે ને કે પેન્સિલમાં અણી નથી શું લખે પછી વાહ છેલ્લો એન્ડ ધ કેન્ડલ કેન્ડલ ઓફ ધ પેન્સિલ કેન્ડલ એટલે શું થાય મીણબત્તી પેન્સિલની જે મીણબત્તી છે સમજી લો કે આ પેન્સિલ છે એની જે અણી છે એ વાટ હોય પેન્સિલ મીણબત્તીની ઉપરની જે વાટ હોય જેને આપણે સળગાવીએ તો આ પેન્સિલ છે એની ઉપરની જે અણી છે એ વાટ છે અને બાકીની પેન્સિલ છે એ મીણબત્તી છે તો પેન્સિલની જે મીણબત્તી છે પેન્સિલની મીણબત્તી સાથે સરખામણી કરી છે જેવી રીતે આ મીણબत्ती વાટ જેસે ઠરી જાયે તો મીણબत्ती ઠરી જાયે એવી જ રીતે જ્યારે આ પેન્સિલની જે કેન્ડલ જેસે ઇસ એક્સ્ટિંગ્વિશ્ડ એક્સ્ટિંગ્વિશ્ડ એટલે કે ઠરી ગયો ઓલવાઈ જાવ બંધ થઈ જાવ એક્સ્ટિંગ્વિશ્ડ થઈ ગઈ ઠરી ગઈ ઓલવાઈ ગઈ ઓન્લી ધ સ્મોક રીમેન્સ એટલે કે બાકી રહ્યો સ્મોક એટલે ધુવાડો ધુમાડો ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર વ્હાઇટ કલરના પેપર ઉપર માત્ર અને માત્ર વ્હાઇટ કલરનું જે આકાશ હતું ને એકાગળ એના ઉપર બાકી સૂર્ય માત્ર ધોવાડો એટલે કે મીણબદીન તમે ઠારી નાખો જો આ મીણબદીન ચિત્ર છે એને તમે ઓલાવી નાખો એટલે ધોવાડો જ બચે ખાલી બરાબર એ ધુવાડો છે ને શેનું પ્રતિક્ષ છે ખબર છે ગુંગણામળનો પ્રતિક્ષ છે આપણને ધોવાડો આવે ને શ્વાસમાં જાય તો આપણી સરખી રીતે શ્વાસ ના લઈ શકે ગભરામણ થાય ગુંગળામણ થાય આપણી આઝાદી છીનવાઈ જતી હોય ને એવું આપણને લાગે આ એની જ વાત કરે છે અહીંયા છેલ્લે કે એ પેન્સિલની જ્યારે સ્કૂલ ટીચરે એને હોમવર્ક આપ્યું હોય એટલે એને પેન્સિલની અણીને કાઢી નાખી તોડી નાખી અને પેન્સિલની અણી તોડી તૂટી ગઈ એટલે કોના જેવું થયું તો કે મીણબત્તીને તમે એની વાટને ઠારી નાખો ફૂંક મારો ઓલવી નાખો એટલે મીણબત્તી ઓલવાઈ જાય એટલે પછી બાકી કઈ નથી રહેતું માત્ર ને માત્ર બાકી દોવાડો રહેશે દોવાડો એટલે શું માત્ર ને માત્ર ગુંગળા મણ બચે છે ગભરામણ બચે છે પોતાની આઝાદી જાણ છીનવાઈ જતી હોય કોઈ આપણી ઉપર જાણે કમાન્ડ કરતું હોય એ રીતની વાત બચે છે તો આખી પોયમ જે છે એ અહીંયા સેના ઉપર વાત કરે છે બસ એ જ વસ્તુ ઉપર વાત કરે છે કે આપણી આઝાદી છે આપણી પોતાની કલ્પનાઓ છે આપણા પોતાના ચિત્રો છે આપણી પોતાની દુનિયા છે એની અંદર જ્યારે કોઈ ખલેલ પહોંચાડે છે ત્યારે આપણને નથી ગમતું એ સો આ પેન્સિલ નામની જે પોએમ છે એ આપણને પ્રેરણા આપે છે કે નાના બાળકની કલ્પનાઓ શું છે અને જ્યારે એને કોઈ કંઈક અણી કરે છે ત્યારે એ એની અણી કેવી રીતે ભાંગી નાખે છે અને કેવી રીતે ગભરાય છે ગૂંગણાય છે એની આ વાત છે બસ નવા વિડીઓની અંદર ફરીથી મળીશું હું છું હર્ષ ભારસે મારી ચેનલને સબસ્ક્રાઈબ કમેન્ટ લાઈક કરતા રહેજો અને મિત્રો સાથે શેર કરતા રહેજો અને મારી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરતા રહેજો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત આ ચેનલને આટલી બધી લાઈક કરજો નીચે કોમેન્ટ ઇન કરજો બધા સાથે શેર કરી દેજો બેલ માં ટિંગ ટિંગ વગાડી દેજો